સમાચારમાં આગળ વાત કરીએ ઇંધણની અછતની. તો પેટ્રોલ ડીઝલમાં જે અછત વર્તાઈ છે તેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે બનાસકાંઠા તરફથી. બનાસકાંઠામાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠાના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલની અછત વર્તાઈ છે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલની અછત બનાસકાંઠામાં પણ વર્તાઈ છે. અનેક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલની અછત જોવા મળી છે. અનેક પેટ્રોલ પંપ પર વેચાણ બંધ હોવાના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. રૂપિયા 500 અને 1000નું જ પેટ્રોલ ડીઝલ આપવામાં આવે છે. અનેક પેટ્રોલ પંપ પર વેચાણ બંધના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. બનાસકાંઠાના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલની અછત સામે આવી છે. છેલ્લા લગભગ એક અઠવાડિયાથી આ પ્રકારની તંગી વર્તાઈ છે. રાજ્યભરમાં આ માહોલ સર્જાયો છે જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બીજી તરફ વાત કરીએ ખેડૂતોની, ખેડૂતોને હવે વાવણીનો સમય છે, તે જ સમયે ડીઝલ નથી મળી રહ્યું અને બીજી તરફ ખેડૂતોને ટ્રેક્ટર દ્વારા હળ ચલાવી અને ખેતર ખેડવા છે જેના કારણે ભારે નુકસાની અને ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પેટ્રોલ ડીઝલની અછત જે રીતે ગુજરાતભરમાં વર્તાય છે તેને લઈને સ્થાનિક લોકો પરેશાન બની રહ્યા છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લાની વાત કરવા અમે તો અહીંયા ક્યાંક ને ક્યાંક પેટ્રોલ અને ડીઝલની કિલ્લત સામે આવી છે. જિલ્લાના અનેક એવા પેટ્રોલ પંપો છે જ્યાં માત્ર ને માત્ર ડીઝલ 500 કે 1000 રૂપિયાનું જ મળી રહ્યું છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક અહીંયા મોટી સંખ્યામાં અહીંયા પેટ્રોલ પંપ ઉપર જે પણ પેટ્રોલ કે ડીઝલ મળી રહ્યું છે ત્યાં લોકો લાઈન લગાવીને ઊભા રહ્યા છે. અહીંની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો આપણે જે દ્રશ્ય બતાવી રહ્યો છું તે નેનાવા બોર્ડરના દ્રશ્ય છે. અહીંયા પણ મોટી સંખ્યામાં સવારથી જ લોકો ક્યાંક ને ક્યાંક પેટ્રોલ ને ડીઝલ લેવા માટે અહીંયા લાઈનમાં લગાવી છે. ત્યારે એક બાજુ સરકાર દાવા કરી રહ્યું છે કે ડીઝલ ને પેટ્રોલ પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે, ત્યારે અહીંયા મોટાભાગના જે પેટ્રોલ પંપો છે તે બંધ મળી રહ્યા છે. વાત કરીશું સીધી, શું કહેશો, ક્યારથી ઊભા છો આજે? અમે છેક ધાનરાથી રિલાયન્સ અને પેલા પેટ્રોલ પંપમાં પેટ્રોલ કે ડીઝલ નથી. આજે ના છૂટકે અમે બેરલ લઈને નેનાવા સુધી ભરવા આવ્યા છીએ. સરકાર મોટા મોટા દાવા કરે છે, બે બે ચાર ચાર પાંચ પાંચ કિલોમીટર પંપ આપી દીધા છે, પરંતુ આ સરકારની નીતિઓ જ એવી છે કે જનતા અને ખેડૂત કઈ રીતે પરેશાન થાય. આ સરકારનો કોઈ પ્રાઇવેટ કંપનીઓ ઉપર કોઈ દબાવ નથી, માત્ર એમને છૂટો દૂર આપી દીધો છે. જેવી રીતે ખેડૂતોને અને પબ્લિકને લૂંટવી એમ લૂંટી આજે એક જ ભાવથી વિદેશમાંથી ક્રૂડ આવે છે અને આજે અમારા ધાંધરામાં અલગ પેટ્રોલ પંપ ઉપર અલગ અલગ ભાવો આપને જોવા મળશે. મારી તો સરકારને વિનંતી છે કે તમારી જોડે શાસન આવ્યું છે તો ચલાવી જુઓ. અમારી જનતાને ખેડૂતોને આ લોહી પીવાનું બંધ કરો, નહીંતર સત્તા કોઈની ટકી નથી ને ટકવાની નથી. 2022 સુધીમાં સુધરી જશો, નહીંતર પરિવર્તન થવાનું છે. તો અહીંયા ખેડૂતો અને જે વાહન ચાલકો સીધી વાત કરે છે કે પેટ્રોલ પંપ આપ્યા છે તો પેટ્રોલ આપો, કારણ કે અહીંયા વાહન ચાલકો અને ખેડૂતો જે છે અહીંયા 5-5 કિલોમીટર સુધી અહીંયા પેટ્રોલ લેવા આવવા માટે મજબૂર બન્યા છે અને એ પણ લાઇનોમાં. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા.